સુરતમાં પાલિકામાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરની નોકરી અપાવવાની વાત કરી રાંદેરના ઠગે રૂપિયા 22 લાખની ઠગાઈ કરી છે, જેમાં રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાંદેર આમલીપુરામાં રહેતો સાજિદ ઉસ્માન સૈયદ 5 વર્ષ પહેલા સ્કૂલ વાનની વર્દી મારતો હતો, ત્યારે ચીટર જીતેન્દ્ર પ્રવીણચંદ્ર બોરીચાના સંતાનોને સ્કૂલે લઈ જતો હતો. જીતેન્દ્રએ પોતે પાલિકામાં નોકરી કરતો હોવાની વાત કરી સાજિદને કહ્યું હતું કે પાલિકામાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર ભરતીના ફોર્મ ભર્યા હોય તેવાને નોકરી પર લગાડવા 6,50,000 આપો તો હું લગાડી દઈશ, જેથી સાજિદના સાઠુભાઈના દીકરાને નોકરી પર લગાવવા 6,50,000 આપ્યા પણ લિસ્ટમાં નામ આવ્યું ન હતું. આ સિવાય ટેન્ડરના નામે પણ પૈસા પડાવ્યા હતા. આમ કુલ રૂપિયા 22 લાખ આપવા છતાં નોકરી અને ટેન્ડર પણ ન મળતા ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાંદેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.